સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મુવેજ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકને ચાર શખ્સોએ ધિક્કા મૂકીનો માર મારી રોકડા રૂપિયા 10,500ની લૂંટ ચલાવી હતી. ટ્રકમાં પંક્ચર પડતા ચાલક ટાયર બદલી કરી રહ્યો હતો. એ સમયે ચાર શખ્સો ત્યાં આવી લૂંટ ચલાવી હતી. જોકે ટ્રકના ચાલકે આ ચાર શખ્સો પૈકી એકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. કુસંબા પોલીસે ફરાર આરોપીઓની પણ ધરપકડ કરી છે. લૂંટની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હરિયાણાના મેવાત જિલ્લાના ભાદસ ખાતે રહેતો જુનેદ મકસૂદ ખાન નાઓ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. તેઓ ટ્રક નંબર HR67B6700માં ટ્રાન્સપોર્ટનો માલ ભરીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટ્રકના આગળના ટાયરમાં પંચર પડ્યું હતું, જેથી તેણે ટ્રક રોડની સાઈડે ઊભી રાખી દીધી હતી અને ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો. એ સમયે એક ઓટોરિક્ષા અને એક મોટરસાયકલ પર ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ચાલકને ધિક્કા મૂકીનો માર મારી જણાવ્યું હતું કે તેરે પાસ જીતને પૈસે હૈ વો હમકો દે દે, નહીં તો તુમકો જાન સે માર કે ખેત મેં ફેંક દેંગે. તેવી ધમકી આપી તેઓ ટ્રકની કેબિનમાં ચડી અંદરથી રોકડા રૂપિયા 10,500 ભરેલ પાકીટ લઈ ભાગવા લાગ્યા હતા. એ દરમિયાન ટ્રકના ચાલકે એક શખ્સને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પકડાયેલ શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ ઇસ્માઇલ દિલાવર શર્માનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે વધુ પૂછપરછ કરતા લૂંટ કરવા માટેની તેની સાથી ઉંમર યાસીન શેખ, શાહનવાઝ ઉર્ફ સોનુ યાસીન શેખ અને યામીન ઉર્ફ પપ્પુ યાસીન શેખ નાઓ આવ્યા હતા. આ ત્રણેય શખ્સો ભાગી ફરાર થઈ ગયા હતા. ત્યારે કોસંબા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. લૂંટની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/6/2020 રોજ મુંબઈથી વડોદરા જતા હાઈવે ઉપર મહુવેજ ગામના પાટિયા પાસે એક લૂંટનો બનાવ બનવા પામેલ. જે લૂંટના બનાવ વખતે ફરિયાદી તથા લૂંટારો વચ્ચે ઝપાઝપી થતી હતી એ દરમિયાન હાઈવે પેટ્રોલિંગ તેમજ ગુનાઓને અટકાવવા માટે PCRના ચાલક મોહનભાઈ રામાભાઈ તથા PC નરેન્દ્રભાઈઓ તાત્કાલિક પહોંચી જઈ ઉપરોક્ત લૂંટના બનાવના આરોપી નંબર 1 ઇસ્માઇલ દિલાવર શર્મા રહે આમોદ નાઓને પકડી લીધેલ છે. તેમજ અન્ય ત્રણ આરોપીઓ ભાગી છૂટેલ છે. જે આરોપીઓ ઉમર યાસીન શેખ, શાહનવાજ ઉર્ફે સોનુ તથા યામીન ઉર્ફે પપ્પુ નાઓ ભાગી છૂટેલ છે. તેઓ એક રિક્ષા અને નંબર વગરનો હીરો હોન્ડા સ્પ્લેન્ડર ઉપર સવાર કરીને આવેલ. હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કોસંબા નાઓ કરી રહેલ છે. સર, આજે આરોપી પકડાયો તેનો કોઈ ગુનો ઇતિહાસ કે? હા, આ આરોપીઓ અગાઉ પણ લૂંટના તેમજ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા છે.